હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું આખા વર્ષ માટે ખીચૈયા પાપડ, તો ચોખાના લોટની પાપડી પણ કહેવાય છે. અને તમે આ પાપડી કે ખીચૈયા પાપડને શેકીને કે તળીને ગમે તે રીતે ખાઈ શકો છો. જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે. તો ચાલો બનાવીએ. તો અહીંયા મેં 500 ગ્રામ ચોખાનો લોટ, મેં લોટ દળાવ્યો ત્યારે એમાં 2 મુઠ્ઠી જેટલા સાબુદાણાને પણ દળાવ્યા છે. જો તમારે ઉમેરવા હોય તો ઉમેરવાના, નહીંતર તમે મિક્સરમાં વાટીને પણ ઉમેરી શકો છો, ઓપ્શનલ છે. પણ પાપડ તમારે એકદમ ફૂલેલા ફૂલેલા બનશે. તો 500 ગ્રામ ચોખાનો લોટ તો મેં કઢાઈમાં આ રીતે કિનારી જ્યાં સુધી હોય એટલી ભરી અને મેં માપ કરી લીધું છે. તો એ જ રીતે આપણે આ 2 કઢાઈ ભરી પાણીનું માપ લેવાનું છે. તો આ જ કઢાઈ, તો જ્યાં સુધી ચોખાનો લોટ ભર્યો છે એ હું 2 ગણું પાણી લઈશ. તો 2 વાર કઢાઈ ભરી અને પાણી લેશું. જો તમે પહેલી વાર બનાવવાના હોય તો નાની તપેલીનું માપ લઈને પણ બનાવી શકો છો, તો તમારા પાપડ બગડશે નહીં. તો હવે 1 ટેબલસ્પૂન શેકેલું જીરું લઈ અને અધકચરું આ રીતે વાટી લઈશું. તો વટાઈ ગયું છે, હું એને 1 વાટકીમાં કાઢી સાઈડમાં મૂકીશ. અને સાથે 10 થી 12 લીલા મરચાં, બહુ તીખી વેરાયટીના નહીં લેવાના, નહીંતર પાપડ બહુ તીખા થઈ જશે. તો હું એની પેસ્ટ અધકચરી જેવી વાટી લઈશ અને 1.5 ટેબલસ્પૂન પાપડ ખાર લેશું. અને 1 ટેબલસ્પૂનથી થોડું ઓછું મીઠું કે પછી સ્વાદ પ્રમાણે મીઠું લેશું. હવે ખીચું બનાવવા માટે જાડા તળિયાવાળું ઊંડું અને પોળું આવું વાસણ લેવાનું, એમાં 2 કઢાઈ ભરી અને પાણી ઉમેરી દઈશું. ચોખાનો લોટ જ્યાં સુધી ભર્યો હતો એ 2 વાર મેં કઢાઈમાં ભરી અને પાણી ઉમેરી દીધું. 1 ટેબલસ્પૂન જેટલું મીઠું ઉમેરીશું. તો અહીંયા સ્વાદ પ્રમાણે 1 ટેબલસ્પૂનથી થોડું ઓછું, પણ વધારે બિલકુલ નહીં, નહીંતર ખારું થઈ જશે. 1.5 ટેબલસ્પૂન પાપડ ખાર ઉમેરી દઈશું અને મિક્સ કરી દઈશું. અને હવે ઢાંકી અને આ પાણીને 15 મિનિટ હાઈ ફ્લેમ પર અને પછી બીજી 15 મિનિટ મીડિયમ ફ્લેમ પર, ટોટલ 30 મિનિટ જેવું આપણે પાણીને ઉકાળીશું. તો આપણે જે 2 કઢાઈ પાણી ઉકળવા મૂક્યું એમાંથી 1 કઢાઈ જેટલું પાણી થઈ જશે. તો આ એનું માપ અને ઉકાળવું, આંધણ કહેવાય, એ એકદમ સારું એ આવવું જરૂરી છે, નહીંતર તમારા પાપડ ફાટશે. તો આ રીતે હવે ગેસની ફ્લેમ સ્લો કરી અને વાટેલું જીરું અને 2 ટેબલસ્પૂન લીલા મરચાંની પેસ્ટ, તો વજનમાં તમે ગણો તો લગભગ મેં 30 ગ્રામ જેટલા લીલા મરચાં લીધા છે. અને આ રીતે આપણે એને મિક્સ કરી દઈશું અને 2 મિનિટ માટે પાછું આપણે મીડિયમ ફ્લેમ પર થવા દઈશું. 2 મિનિટ જેવું થાય એટલે હવે ગેસની ફ્લેમ થોડી વાર માટે હું હાઈ રાખીશ, આપણે ચોખાનો લોટ ઉમેરીએ ત્યાં સુધી. તો આ રીતે આપણે થોડો થોડો ચોખાનો લોટ ઉમેરતા જઈશું અને વેલણના મદદથી મિક્સ કરતા જઈશું. આ રીતે તમારે ખીચુમાં તલ અને અજમો ઉમેરવો હોય તો શેકેલા જીરા ઉમેર્યું ત્યારે ઉમેરી શકો છો, હું નથી ઉમેરી રહી. મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે, વેલણથી જ મિક્સ કરવાનું એટલે બહુ ગાંઠા ન રહે, અને થોડો થોડો લોટ ઉમેરતા જઈ અને આ રીતે એને સતત હલાવતા રહેવાનું. આ રીતે જો તમને લાગે કે ખીચું ઢીલું રહ્યું છે તો 1-2 ચમચા તમે ચોખાનો લોટ વધારે પણ ઉમેરી શકો છો. તો આ રીતે મને જરૂર નથી પડી, એકદમ સારી રીતે મેં મિક્સ કરી દીધું છે. અને હવે 1-2 ટીસ્પૂન જેટલું તેલ લઈ અને આ રીતે આપણે ખીચુંને ઉપરથી આ રીતે તેલ લગાવી દેશું. તો આ રીતે તમે વાટકી પર પણ તેલ લગાવી આ રીતે થોડું પ્રેસ કરી દેવાનું. અને હવે ઢાંકીને આપણે 7 મિનિટ જેવું સ્લો ફ્લેમ પર ખીચુંને બાફીશું. તો આ સ્ટેપ પણ બહુ જરૂરી છે, તો તમારે ધ્યાન રાખવાનું. હું નીચે 1 તવો મૂકી અને લગભગ મેં 7 મિનિટ જેવું બાફ્યું. વચ્ચે મેં 1 વાર મિક્સ કર્યું હતું અને ચેક કર્યું હતું કે તળે બેસ્યું નથી, તો બિલકુલ નથી બેસ્યું અને એકદમ સ્લો ફ્લેમ પર મેં એને થવા દીધું. હવે આપણે એને ઢાંકી દઈશું, ગેસની આંચ બંધ કરી દઈશું અને ખીચું આપણું પાપડ વણવા માટે તૈયાર થઈ ગયું છે. અને ઢાંકીને જ રાખવાનું છે, ગરમ રહે એ રીતે, અને જેટલો જરૂર લાગે એટલું ખીચું તમારે બહાર કાઢી અને બાકી જે ખીચું છે એને ઢાંકીને જ રાખવાનું છે. આ ખીચું ગરમ ગરમ તેલ સાથે ખાવાની બહુ મજા પડે, તો તમે ખાઈ પણ શકો છો. હવે 1 પ્લેટને મેં તેલવાળી ગ્રીસ કરી લીધી છે, તો 2-3 ટીસ્પૂન જેટલું તેલ આ રીતે પ્લેટમાં તમારે નાખી એના પર ખીચું મૂકવાનું. અને કોઈ ગ્લાસ કે વાટકી તમારે તેલવાળી ગ્રીસ કરી લેવાની અને એમાંથી જ તમારે આ રીતે લોટને ખૂબ જ સારી રીતે મસળી લેવાનો. તો એકદમ સ્મૂથ કરી લઈશું આપણે. તો સ્મૂથ થઈ જાય પછી આપણે એને
આ રીતે એનો લુવો વાળી લઈશું. તો એકદમ સ્મૂધ મેં કરી લીધો છે અને હવે આપણે એમાંથી એક સરખા લુવા કરી લઈશું. તો મસળવો લોટ આ જરૂરી છે. લગભગ તમારે એને 3-1 મિનિટ જેવો થોડો મસળી લેવાનો, પછી એમાંથી એક સરખા લુવા, તો પાપડ તમારે જેવા નાના મોટા બનાવવા હોય એ રીતે તમારે લુવા બનાવી લેવાના. તો આ રીતે લુવા બની જાય એટલે આપણે સાથે સાથે વણતા પણ જઈશું. તો જેટલા તમારો લોટ ખાલી થાય એટલો લોટ કાઢી અને લુવા બનાવી અને વણવાના. હવે પાટલી લઈ લઈશું, એના પર પ્લાસ્ટિક, તો થોડું થીક હોય એવું લેવાનું અને પ્લાસ્ટિકને તેલવાળું આ રીતે ગ્રીસ કરી લઈશું. ઉપરની સાઈડ જે પ્લાસ્ટિક છે એને પણ આપણે તેલવાળું આ રીતે ગ્રીસ કરી લઈશું અને લુવો જે બનાવ્યો છે એક આ રીતે સ્મૂથ કરી અને મૂકી દઈશું. તો તમારી પાસે જો પાપડની પાટલી હોય તો એમાં પણ તમે વણી શકો છો, પણ એમાં જે પાપડ તમે વણો એ થોડા જાડા રહે એટલે આ રીતે તમારે પ્રેસ કરી પાપડ પાટલીમાં પછી થોડા પાતળા કરી લેવાના. તો હું વણીને જ બતાવી રહી છું, બધા પાસે પાપડની પાટલી ન હોય એટલા માટે. તો આ રીતે પ્લાસ્ટિકની સાઈડ ચેન્જ કરતા જવાનું અને હળવા હાથે આ રીતે તમારે પાપડને ફેલાવી અને આ રીતે વણી લેવાનું. તો આ રીતે મેં વણી લીધો છે. તો આ રીતે નાના મેં લુવા કર્યા છે તો એ પ્રમાણે પાપડ બનશે. અને આ રીતે પ્લાસ્ટિક અલગ કરી અને આ રીતે કોઈ દુપટ્ટા પર કે સાડી પર આ રીતે આપણે પાપડને આ રીતે પ્લાસ્ટિકને ઊંધું કરી મૂકી અને હળવા હાથે તમારે કાઢી લેવાનું. તો આ રીતે, તો એ જ રીતે આપણે બીજા પાપડ પણ વણી લઈશું. તો આ રીતે થોડું તેલ જો જરૂર લાગે, પ્લાસ્ટિકને તૂટવા લાગે, તો તમારે આ રીતે થોડું તેલ લગાવી દેવાનું અને પછી આ રીતે વણી લેવાના. વણાઈ જાય એટલે આ રીતે એક એક પાપડને તમારે આ રીતે દુપટ્ટા પર કે સાડી પર પાડતા જવાના. તો આ રીતે મેં બનાવી લીધા છે. તો આ રીતે હું બધા જ પાપડ વણી અને તૈયાર કરી લઈશ. તો તમે જોઈ શકો છો આ રીતે મેં પાપડ વણી લીધા છે. વણાઈ જાય એટલે આપણે એને 2 કલાક જેવા સૂકવીશું. 2 કલાક થાય પછી તમારે પાપડને સાઈડ ચેન્જ કરી લેવાની. આ રેસિપીથી તમે 50 જેટલા પાપડ બનાવી શકશો. તો તમારે એ રીતે પાપડ બનાવવાના. પાપડ બધા વણાઈ જાય એટલે તમારે 1 કલાક પછી એની સાઈડ આ રીતે ચેન્જ કરી લેવાની. તો ઉપરની સાઈડ તો ડ્રાય થઈ ગયા હોય તો નીચેથી બી થોડા ડ્રાય થાય. 24 કલાક માટે આપણે એને રૂમમાં સૂકવીશું અને પછી 1 દિવસ માટે આપણે એને તડકામાં સૂકવીશું. એટલે ટોટલ 2 દિવસ સુધી પાપડને હું સૂકવી લઈશ. તો હવે પાપડ સુકાઈ ગયા છે અને તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવા બનીને તૈયાર થઈ ગયા છે. આ પાપડને તમે આખા વર્ષ માટે સ્ટોર કરી શકો છો. તો હું બતાવી દઈશ તમને પાપડ. અને હવે આ પાપડ તમારે જ્યારે ખાવા હોય ત્યારે તમે શેકીને ખાઈ શકો અને તળવા હોય તો તળી શકો. તો તળવા માટે તેલ ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ મીડિયમ હાઈ સાઈડ રાખી પાપડ આ રીતે ઉમેરવાનો. તો નાનો એવો પાપડ છે એ ફૂલી અને આટલો મોટો થશે. તો તમે જોઈ શકો છો આ રીતે. તો હજી એક બતાવી દઈશ. તો નાનો એવો પાપડ છે, એકદમ ફૂલી અને મોટો થશે, એકદમ પરફેક્ટ એવો થયો છે. જો પાપડ તમારો કદાચ સુકાવતા ટાઈમે ફાટે તો તમારે ધ્યાન રાખવાનું કે આંધણો ઓછો આવ્યો હશે કે જ્યારે તમે પાપડ વણો ત્યારે લોટ જે મસળ્યો હોય એ ઓછો મસળવાનો હોય. 2માંથી 1 ભૂલ થાય તો જ તમારો પાપડ ફાટશે. પાપડને તળીને ડબ્બામાં ભરી 15 દિવસ સુધી સ્ટોર કરી શકો છો. નહીંતર આ રીતે તમારે જ્યારે ખાવા હોય ત્યારે તમારે સ્લો ફ્લેમ પર આ રીતે ફેરવી ફેરવી અને પાપડ શેકીને પણ તમે ખાઈ શકો છો. આ પાપડના મસાલા ખીચેયા, તો ટમેટા ડુંગળી અને કાકડી અને લીલી ચટણી નાખીને તમે ખાશો તો બહુ ટેસ્ટી એવા લાગે છે. તો જો તમે ખીચેયા પાપડ ઘરે ન બનાવ્યા હોય તો પહેલીવાર પણ જો તમે બનાવવાના હોય તો પણ પરફેક્ટ એવા બનશે. નાના માપથી તમે ઘરે આ ખીચેયા પાપડની રેસિપી જરૂરથી ટ્રાય કરજો અને એકવાર બનાવો પછી વધારે માપ સાથે પણ તમે બનાવી શકશો. તો તમને આ રેસિપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો રેસિપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને આવી જ નવી રેસિપીઓ માટે તમે બેલ આઇકન બટનને પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.